भरणिवेश रमणीय दर्शन मंदाश रुचिरान नाम्बुजं पूजितं सुर नरोत्तमैर् मुदा धर्मनंदनमहं विचिन्तये। बोलो स्वामी नारायण भगवान की जय। श्री स्वामीनारायण मंदिर अमरोली आयोजित त्रिदश महोत्सव ना प्रेरणक परम पूज्य सदगुरु हरिवल्लभदासजी स्वामी उत्सव अंतर्गत हरिरामृत ने कथाना वक्ता महोदय शास्त्री स्वामी ज्ञान प्रकाश दासजी स्वामी तेमज उत्सवना आयोजक एवं कृपा स्वामी अन्य संतो अन्य वाला हरि भक्त वाला भक्तजनों भगवान श्रीहरि ने लीलाओं थी भरेल आ हरिलामृत ग्रंथ अपने सात सात दिवस थी सब सांभळी रह्या छो। अपना आचार्यवर बिहारलालजी महाराज एमने आ सरस आ ग्रंथ सत्संग ने भेट आप्यो छे। अवनवी लीलाओ महाराज ने एमां छे अने प्रसंगे प्रसंगे एमां बहुत सरस उपजातियों द्वारा अपने महाराजश्रीए ज्ञान खूब पीरस्यु छे। जे ज्ञान द्वारा आज पण आ सत्संग कायम माटे पांगरतो रह्यो छे। वळी ज्ञान प्रकाशदासजी स्वामी पोतानी सुमधुर शैलीमां एमनी जे चौपाईओ अने जुदा जुदा छंदोमां गाय अने खूब आनंद करावे छे। ઘણી સરસ વાતો આવી, ઘણી ટકોર પણ આવી અને ખરેખર આજે કહી શકાય કે આજનો આપણો આ જે યુવા વર્ગ છે એ કંઈક દિશા ભૂલીને ચાલી રહ્યો હોય એવું દેખાય છે। આખો માર્ગ ભૂલાઈ જતો હોય એવો આમાં દેખાય છે। કારણ કે જ્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ છે ને ત્યારે આ સાધુઓ અને સંતોને બધું દેખાતું હોય છે કે આપણે કંઈક દિશાઓ ભૂલી ગયા છે, આપણી પરંપરા ભૂલી ગયા છે, આપણો હિન્દુ ધર્મ આપણી ખાનદાની વિચારીએ તો ક્યાં અને આપણે અત્યારે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ, આપણા માનસમાં શું છે, ખરેખર વિચારવું જોઈએ। અને એવો વિચારી ઉઠતો નથી એનું કારણ આપણે આવા સાધુઓનો યોગ નથી, એનો સમાગમ નથી। કારણ કે સાચી દિશા ત્યારે જ મળે છે કે જ્યારે પવિત્ર સંતોનો યોગ થાય ત્યારે। માટે વિશેષની પણ ખાસ કરીને એટલું જરૂર કહીશ, એમાં યુવાન મિત્રોને ખાસ કહેવાનું છે કે તમે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં પણ ત્યાં તમારા વિસ્તારમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિરો છે તે તે સંતોના યોગમાં જરૂર રહેજો, જેથી કરી તમારું કલ્યાણ થશે, આ જીવનમાં તમે તમારી તે આગળ વધશો, સુખી થશો, તમે કોઈ દિવસ ક્યારેય કુમાર્ગ તમને નહીં મળે। માટે યુવકોને ખાસ તમને અહીંયા એવો યોગ આપ્યો છે। ચાલુ કથા પ્રસંગમાં બહુ સરસ શાસ્ત્રી જે વાત કરી હતી કે ભગવાન શ્રીહરિ એ વખતે સુરત ઉપર દ્રષ્ટિ કરી અને એ દ્રષ્ટિ આજે પણ દેખાય છે કે તમે જુઓ આખા સુરતમાં, તમે જુઓ જ્યાં જુઓ ત્યાં જુદી જુદી સ્થળે એવા પવિત્ર સંતો છે। અને મને કહેતા એવો આનંદ થાય કે અમારા ગુણાતીતાન સ્વામીની પરંપરાના જાજા છે બધા, અને એમાં અમારા ગુરુની પરંપરાના જાજા છે, અમારા હરજીવનદાસ સ્વામી અમારા ગુરુ,
કે અમારી જ પરંપરા લગભગ બધી જગ્યાએ જ્યાં હાથ નાખો ને ત્યાં ભૂતિયા એ જ હાથમાં આવે. હો હે પવિત્ર સંતો છે વાલા ભક્તો. અને એમાંય ખાસ કહું તો તમને થોડુંક આઘું તો પડે, પણ જો તમારે વચનામૃતના રહસ્યો જાણવા હોય જેમ છેમ, તો તમારે ખરેખર હરિવળ સ્વામીનો સમાગમ કરવો પડે. ભૂતિયા બાકી મોટી મોટી વાતો ક્યારે કામ ન થાય. હા, પાસે બેહવું પડે વાલા ભક્તો. આજે યોગ છે તમને, અને જો આજે ન સમજાય તો પાછળના દિવસોમાં રોવાના વાર આવે. હા, આ જુવાનીમાં જુવાનીનું જોર હોય ને, એટલે ઘણી વખત આપણે સમજાતું નથી. હા, જુવાની અવસ્થા હોય, લોટકો લોહી હોય ને પાંચ રૂપિયા કમાવા માંડ્યા હોય, સમજ્યા? એક તો જાતનું માકડું ને એમાં વળી દારૂ પીધો, નિહળી મળી, કઈ બાકી રહે પછી એમાં કયો. પણ સાધુ સમાગમ વિના સાચો માર્ગ નહીં મળે. અને જ્યાં સુધી સાધુ સમાગમ નહીં થાય ત્યાં સુધી આપણે જીવનમાં સુખી નહીં થઈ, પાછલા દિવસોમાં પસ્તાવવું પડે બહુ. માટે સાધુ સમાગમ હોય તો તમને કલ્યાણનો માર્ગ મળશે. અને આ જગતમાં તમારા સાંસારિક જીવનમાં કેમ જીવવું એ જીવવાની ચાવી પણ સાધુ આપશે. માટે તમે સાધુના જોગમાં ખાસ રહેજો. અને વિશેષ એ કે બને ત્યાં સુધી ક્યારેય પણ મંદિરોથી આઘું રહેવા જવું નહીં. જો તમારે જીવનમાં સુખી રહેવું હોય તો જે વિસ્તારમાં જ્યાં રહેતા હો ત્યાં પણ મંદિરનું સાનિધ્ય નજીક રાખવું. કદે બહુ સારી સગવડતા સારુંથી પણ આગા વયા જવું મંદિરથી 2-5 કિલોમીટર, પછી તમારે સમજવાનું પાછલે દાડે સત્સંગ રહેશે નહીં, તમારી પ્રજામાં સત્સંગ નહીં રહે, તેથી તમારી દિશા ફૂટબોલ જેવી થશે. જો પાછલી જિંદગીમાં તમારે સુખી રહેવું હોય તો મંદિરનું સાનિધ્ય રાખવું રહેવા માટે. કેમ કે આધુનિક નવા મકાનો બનતા હોય ને એમાં નવી સગવડતાઓ મળતી હોય, સમજ્યા? અને નવી સુવિધાઓને ઉપલબ્ધ મળે એટલે નવી સુવિધાઓ માટે તમે મંદિરથી છેટા વયા જાઓ. આ મંદિરથી છેટા જાઓ એટલે તમારે પછી મંદિરનો નાતો હળવો થવા માંડે. પછી તમારા બૈરા છોકરાઓ આ તે મંદિર આવતા બંધ થઈ જાય. મંદિર આવતા બંધ થઈ જાય, વાત પૂરી થઈ ગઈ, સંસ્કાર ત્યાં પૂરા થઈ જાય છે. પાછલી પ્રજામાં સંસ્કાર રહેતા નથી. તમારી પાછલી પ્રજામાં સંસ્કાર ન રહે તો તમારે દુઃખી થવાનો જ વારો આવવાનો. માટે તમારે જો સુખી રહેવું હોય જીવન પર્યંત તો મંદિરનું સાનિધ્ય જોઈએ. અને મંદિરને સાનિધ્ય માટે મંદિર પહેલા બાંધવું પડે. મંદિર બાંધ્યા વિના કેવી રીતે મંદિરનું સાનિધ્ય સાંભળે? માટે શાસ્ત્રીજીએ કંઈક આપણે અનુરોધ કર્યો છે તો આ અમરોલી ઉત્તરાયણ વિસ્તારમાં એક સારું મંદિર બને એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. તમે બધા એમાં સાથ સહકાર આપો, તમે સાથે ભળો. અને તમે જાણો છો કે ભાઈ આપણો અમરોલી અને ઉત્તરાયણ વિસ્તાર છે એ હજી નવો વિસ્તાર છે, નાના હરિભક્તો છે, વળી તમારું મંડળ એ નાનું છે. જો ના, હું તું રતન્યો 3 જણા છીએ એવું બધું મંડળ છે, બોલો. આમાં માટે તમે બધા હરિભક્તો સાથ સહકાર આપશો ત્યારે આ કામ થાય એવું છે. માટે જેને જેને ભગવાનને જે રીતે કંઈક શક્તિઓ આપી છે, ફૂલની તો ફૂલની પાંખડી રૂપે પણ આપણે એમાં કંઈક યોગદાન આપીએ અને ભગવાન અને ભગવાનના આવા પવિત્ર સંતોને રાજી કરીએ એવું મનમાં સંકલ્પ કરી અને આમાં જોડાવું. જોકે